જય શ્રી કૃષ્ણ, જય હો, મંગલમય હો. આજે દેવશયની એકાદશી કેટલી મધુર કલ્પના આપી છે આપણા ઋષિઓએ. આજે દેવ પોઢી જશે, ભલા સૃષ્ટિનો સર્જનહાર, સૃષ્ટિની તમામ ક્રિયા પ્રક્રિયા સંભાળનાર સમર્થ સમ્રાટ જગન્નાથ કદી સૂવે ખરો? ઘરનો વડીલ જો સૂઈ જાય તો ઘરનું વાતાવરણ કેટલું ખરાબ થાય, કેટલું બગડી જાય. સૂવું એટલે માત્ર ઊંઘ નહીં, સૂવું એટલે નજરઅંદાજ કરવું. પણ અહીં તો આપણે ભગવાનને દેવ શયની એટલે દેવ શયન કરી જાય છે, એ એકાદશીનું નામ આપ્યું છે. હા, જેમ કરોડોનો માલિક પોતાનો યુવાન દીકરો હવે તૈયાર થઈ ગયો છે પેઢી સંભાળવા, કંપની સંભાળવા કે ઓફિસ સંભાળવા, તો એની પરીક્ષા કરવા માટે પિતા એમ કહે કે બેટા, બે ત્રણ મહિના હું હરદ્વાર જઈ આવું, હવે તને બધી ખબર છે, તું સંભાળી લેજે. અને પિતા હરદ્વાર જાય યાત્રા કરવા. પણ એમણે એના મુનિમને કહી રાખ્યું હોય કે તમે ધ્યાન રાખજો, ક્યાંય ભૂલ ન થાય, અને રોજ મને રિપોર્ટ આપતા રહેજો. તેથી પાછળથી દીકરો શું કમાય છે, શું ખોવે છે, શું નફો કરે છે, કેવા સંબંધો રાખે છે બધા વેપારીઓ સાથે, કસ્ટમર સાથે, આ બધું જ ધ્યાન પિતા રાખતા હોય છે. તે જ વાત આપણા જીવનમાં છે કે આજ દેવશયની એકાદશી એટલે ભગવાને શયન કર્યું. તેથી ભગવાન જોવા માગે છે કે ચાર મહિના તે શું કર્યું, હું નહોતો ત્યારે, બાકી બધી મને ખબર છે કે આ ચાર મહિના તે શું કર્યું. તેથી ભગવાનથી કંઈ જ અજુગતું નથી કે અજાણ્યું નથી. બહુ સુંદર આજની કલ્પના છે દેવશયની એકાદશી. તેથી ચાર મહિનામાં રોટી કપડાં મકાન આ ત્રણની સગવડ કરવાની હોય, વૃક્ષ વનસ્પતિથી માંડી પશુ પક્ષી ધાન ધન ફળ ફૂલ આ તમામની વ્યવસ્થા કરવાની હોય, પક્ષીને ચાણું ચારો દેવાનો હોય, પશુઓને ચારો દેવાનો હોય, માનવોને ઘર દેવાના હોય, પક્ષીઓને પણ વૃક્ષ વનસ્પતિ એકદમ ખીલે ખાલે ત્યારે એ ઘર બનાવી શકે વૃક્ષો ઉપર, આ બધું જ જ્યારે કરવાનું હોય, 12 મહિનાની પાણીની ટાંકી ભરવાની હોય, આપણે ઘરમાં ભરીએ છીએ ને, તેમજ ભગવાન આ તળાવોની ટાંકી ભરી રાખે, 12 મહિના સુધી પહોંચે માનવોને પંખીડાઓને પશુઓને, આટલું જબરજસ્ત કાર્ય સંભાળવા પછી પણ ભગવાન કે હું સૂઈ ગયો બેટા, બધું તે જ કર્યું છે. બહુ સુંદર કલ્પના છે, અતિ સુંદર કલ્પના છે. આવો આજ મારા દિલની વાત કરું. ઘણા વખતથી મારા મનમાં એવું થયા કરતું હતું કે કંઈક નવું કરીએ, કંઈક નવું કરીએ. મને રોજે રોજ કંઈક નવું કર્યાનું, નવું સ્ફૂર્યાનું બહુ વળગણ. જોકે નવું કાંઈ જ નથી, પણ ઘણા રહસ્યો, ઘણા ઘણા તત્વો સત્વો પરિવર્તિત થતી પૃથ્વીના પડમાં દબાઈ ગયા છે. આપણે ધારણ કરી શકીએ તેવી મહાન શક્તિઓ ધરતીમાં ધરબાઈ ગઈ છે, માત્ર ખોદી ખોદીને બહાર કાઢવાની છે. આજે ભગવાન શયન કરી ગયા છે, તો આપણે દેવ ઉઠી એકાદશી પણ આવશે, દેવ જાગ્યા એકાદશી પણ આવશે દિવાળી પછી. તો ચાર મહિના જો ભગવાન જાગે ત્યારે આપણે નવું શું કર્યું, એ વિચાર મને આવતો હતો. તેથી આજે મને થયું કે એ વિચાર અમલમાં મૂકી દઉં. મને વિચાર આવ્યો કે યુગો પહેલાં અર્જુનના સારથી બની જે રથને રણ મેદાનમાં ભગવાન કૃષ્ણ હાંકીને લઈ ગયા હતા, તેના ચિત્રો આપણે વારંવાર જોઈએ છીએ અને આપણા દિલમાં કોતરાઈ ગયા છે. પણ એ મૂકવાની જરૂર શી છે? પ્રત્યેક માનવની દ્રષ્ટિથી એ દિલમાં સ્થાપિત થઈ જ ગયા છે. આજે ગીતા રથની ચર્ચા કરવા હું માગું છું. કલ્પના કરો, ઘણા સમયથી વિચારી રહી હતી, પણ થતું હતું કે શ્રવણ કરવા માટે પેશન્સ ક્યાંથી લાવશે લોકો, શાંતિ ક્યાંથી લાવશે લોકો. પણ મારા આત્માએ જવાબ દીધો, તારું કામ વિચાર કરવાનું છે અને વિચારો દેવાનું છે. તું બ્રહ્મનું બીજ વાવી રહી છો અને અત્યાર સુધી વાવી શકી છો, તો ક્યાંક કોઈકનામાં જરૂરે ઉગી નીકળશે, ચિંતા મત કર.
અને મને એક દ્રષ્ટાંત યાદ પણ આવ્યો. કાલે મળીશું.